हेलो स्टूडेंट, मजा में छो? आपणे गणितना धोरण 10 द्विघात सुरेख समीकरण युग्म जे आपणुं त्रीजा नंबरनुं चेप्टर छे एनी अंदर आलेखनी रीत अने बीजा नंबरमां आपणे आदेशनी रीत जोई छे। समग्र स्वाध्यायना बधा ज एक्झाम्पल जोया छे, बहु मजानी रीत छे आदेशनी रीत। एवी ज त्रीजी एक रीतनी आजे चर्चा करीशुं, लोपनी रीत। हवे लोपनी रीत छे एनुं नाम ज छे, लोप करवो। लोप करवो एटले गायब करवो। तो કે તમને એમ થાય કે અહીંયા સાહેબ જાદુ કરવા બેઠા છે, તો કઈક એવી જ વાત છે કે આપણી પાસે બે ચલ છે। એક વસ્તુ સીધી સમજી લો કે તમારા બંને સમીકરણમાં બે ચલ છે, ગમે તે એક ચલને તમે લોપ કરી નાખો એટલે કે ગાયબ કરી નાખો એટલે એક જ ચલ વધશે, સીધો તમારો જવાબ આવી જશે। ક્લિયર છે? એટલે સીધી ટેકનિક થી આ ચાલે છે। બધા કરતા સરળમાં સરળ કોઈ રીત હોય ફાસ્ટ, તો તમને લોપની રીતમાં બહુ મજા આવશે। એક્ઝામ્પલમાં મેં સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર પહેલો લીધો છે, એડિંગ આ જ હશે કે લોપની રીતે ઉકેલો। કદાચ સ્વાધ્યાયમાં એવું પણ હેડિંગ છે કે લોપ અને આદેશની રીતે, પણ આદેશની રીત આપણે ગણી છે એટલે લોપની રીતે જ ગણીશું। ઓકે, હવે પહેલી વાત કે લોપની રીતનું પહેલું સ્ટેપ શું છે। તમને બે સમીકરણ આપેલા હશે, બહુ ક્લિયર અને કટ ધ્યાન રાખવાનું છે તમારે કે બંને સમીકરણોની અંદર તમારે પહેલા જાતે ડિસિઝન લેવાનું છે। બરાબર સમજો, બે એક્ઝામ્પલ સમજો, આવડી જશે કે એક્સ ને લોપ કરવો છે કે વાય નો, કયા ચલનો તમારે લોપ કરવો છે। ફોર એક્ઝામ્પલ, તમે એવું નક્કી કર્યું કે મારે અહીંયા એક્સ નો લોપ કરવો છે, સમજો બરાબર છે। તો પહેલા નક્કી કરી લો કે બંને સમીકરણમાં એક્સ નો લોપ કરવાનો છે, ગમે તે એક સમીકરણનો લોપ કરવાનો છે। હવે એના માટે પ્રાયોરિટી શું? મિત્રો, લોપ કરવો એટલે આપણે કંઈ જાદુગર નથી કે એને કહીશું ને જતું રહેશે, એના માટે સિસ્ટમ છે। આપણે મેથેમેટિકલી કામ કરી રહ્યા છીએ, તો મેથેમેટિકલી એક જ વસ્તુ છે કે બેનો સરવાળો થાય તો વિરુદ્ધ નિશાની હોય તો ઉડી જાય, ને બાદ બાકી થાય તો પણ ઉડી જાય। તો સરવાળોને બાદ બાકી કરીને જ આપણે કામ કરવાનું છે। પણ મેં કહ્યું એમ કે જો તમે સરવાળોને બાદ બાકી કરવા માંગો છો તો બે અને માઇનસ બે ઉડી જાય તો તમે તરત આમ કરી શકશો, પણ દાખલા તરીકે બે અને બે છે, સમજો, બહુ મેઇન પોઈન્ટ આપું છું તમને, આ રીતની કન્ડિશન છે મારી, તો શું થશે? તો બે ને બે ચાર થાય, તો તમારે શું કરવાનું? બાદ બાકી કરી દેવાની। બાદ બાકી કરો એટલે નીચેની નિશાની ચેન્જ થઈ જાય, ઊભી બાદ બાકી, જે ધોરણ 5 છ માં શીખ્યા છીએ। આને આડું લખો કે ઊભું લખો? આને આમ લખો, એટલે બાદ બાકી કરતા તો એ જ છે ને, ઊભું કરો તો પણ એ જ છે, પણ ઊભું વધારે મજા આવશે। તો બે અને બે નીકળશે એટલે જો વિરુદ્ધ નિશાની છે તો સીધો સરવાળો કરશો તો 0 થઈ જશે, અને સરખી નિશાની હશે તો બાદ બાકી કરશો તો 0 થઈ જશે। પણ પહેલી પ્રાયોરિટી શું છે કે બંને બે તો હોવા જોઈએ ને, એક 3 અને એક 2 હોય તો હું સરવાળા બાદ બાકીમાં નહીં કાઢી શકું। સમજાય છે? કહેવાનો મતલબ એવો છે કે પહેલું સ્ટેપ કે પહેલા તમે ડિસિઝન લઈ લો કે તમારે કોનો લોપ કરવો છે। મિત્રો, ડિસિઝન લીધા પછી તમે એવું ડિસિઝન લઈ લો કે તમારે જેનો લોપ કરવો છે શું એના બંને ચલ સરખા છે એમ જોઈ લો। તો બંને ચલ એક્સ છે, બંનેનો સહગુણક 2 સરખો નથી, તો આનો સહગુણક કશું ના હોય તો શું કહેવાય? 1 કહેવાય। આ તમારી માટે લખું છું, 1 કહેવાય। તો એને સરખો કરવો છે તો પ્રાયોરિટી શું છે? મોટાને ના ગુણાય, નાનાને કેટલા વડે ગુણું? 1ને કેટલા વડે ગુણું? તો 2 થઈ જાય। તમે કહેશો કે સર 2 વડે ગુણી દો, તો 2 એકા 2, બંને 2 થઈ ગયા। ક્લિયર છે મારી વાત? મેં નક્કી કર્યું છે મારે એક્સને સરખા કરવા છે, પહેલું નક્કી કર્યું, તો પછી મને ખબર પડી કે અહીંયા 1 છે તો 1ને 2 વડે ગુણીશ તો 2 થઈ જશે। તો મારું પહેલું કામ થયું આને 2 વડે ગુણવા, જે કામ કરવાનું છે એ આખા સમીકરણને ગુણવા, ચિંતા કર્યા વગર। તો સમીકરણ 1ને 2 વડે ગુણતા, ઓકે, ચલો તમે સમીકરણ 1ને 2 વડે ગુણી નાખો આખાને, તો શું થશે? 2 એકા 2 વત્તા 2y બરાબર 5 2 10। ક્લિયર છે મારી વાત? તો તમે એને ગુણી નાખ્યું છે, લખી દીધું છે, હવે શું? તો એને નવો નંબર આપી દો, ગુણ્યા પછી 3। શક્ય છે કે આ સમીકરણને ગુણવાની જરૂર નથી સાહેબ, એ તો 2x જ હતા, તો એ એમના એમ લખી દો, નથી ગુણવાની જરૂર, તો સોરી અહીંયા -3y છે બરાબર 4 બરાબર છે। સીધું કામ કરવું હોય તો એ કરી શકો છો કે તમે એને ગુણી દીધું, આને ગુણવાનું નથી। ક્લિયર છે મારી વાત? ચલો બે સમીકરણ મારે તૈયાર છે, હું કહું છું આને મારા નંબર જ નથી આલવો, જવા દો। હવે ખબર પડે છે બે સમીકરણ તમારા તૈયાર છે, તો પહેલા સમીકરણને 2 વડે ગુણતા, તો પહેલાને મેં 2 વડે ગુણી નાખ્યું, હવે મને ખબર પડશે કે મારે આ 2 ઉડાડવાના છે એક્સ,
तो आनी निशानी पण प्लस छे, आनी निशानी पण प्लस छे, तो प्लस प्लस ना उड़े मित्रों, तो सरवाळो करशो तो 2 2 4 થઈ જશે, મારે તો લોપ કરવાનો છે તો બાદબાકી કરો, બાદબાકી કરશો એટલે નીચેની નિશાની શું થઈ જશે, ચેન્જ, આ તમારે જાતે કરવાનું છે, ગુણતા તથા એક અને બે ની બાદબાકી કરતા, આવું તમારે લખવું પડશે કે સમીકરણ એક ને બે વડે ગુણી એક અને બે ની બાદબાકી કરતા, એટલે મેં બાદબાકી નક્કી કરી દીધી. હવે કેટલું ઈઝી છે જુઓ, 2x અને -2x જતા રહેશે, ઓકે છે, આપણે જેમ ભાગાકારમાં કરતા હતા એમ. હવે આની નિશાની ગણાય પ્લસ 3y અને પ્લસ 2y, તો કેટલા ગણશ થશે, 5y, 10 અને આ માઇનસ 4, તો 10 માંથી 4 જાય તો કેટલા વધશે, 6, તો y બરાબર શું થશે, 6/5. એક ઉકેલ મને મળી ગયો, ખ્યાલ આવે છે. ફરી એકવાર, બે સમીકરણ છે, ગમે તે એક સમીકરણમાં પહેલા નક્કી કરી લો બંનેમાં કોનો લોપ કરવો છે. મેં નક્કી કર્યું કે મારે x નો લોપ કરવો છે, તો પહેલાને કેટલા વડે ગુણો અથવા બીજાને કેટલા વડે, જે હોય આપણે બે સરખા કરવાના છે, મને ખબર પડે કે એને બે વડે ગુણો એટલે 2x 2x સરખા થઈ જશે, બરાબર છે. સરખા થઈ ગયા પછી કાં તો બેનો સરવાળો કરવાનો થશે, કાં તો બેની બાદબાકી, બે ઓપ્શન છે. ઓપ્શન મારે જોવાના છે કે સરવાળો કરીશ તો 2 ને 2 4 થશે, બાદબાકી કરી દો, એટલે મેં નક્કી કરી દીધું છે. ઓકે, હવે જે જવાબ આવે છે એને કોઈ પણ એક સમીકરણમાં તમે મૂકી દો, સમીકરણ એકમાં મૂકતા કોઈ પણ તમારી મરજી છે, બરાબર છે. ચલો હું સમીકરણ એકમાં મૂકું છું, તો આ x હતા, આ y બરાબર 5, y ની કિંમત હું શોધીને લાવ્યો છું 6/5 બરાબર, સમીકરણ છે 5 બરાબર. ચલો આને પહેલી બાજુ મૂકી દો, જો અહીંયા ગુણેલા સમીકરણમાં મૂકવાની જરૂર નથી, મૂકશો તો જવાબ આવશે, પણ પહેલા બે માંથી ગમે તે એકમાં મૂકી દેવાનું. આ પેલી બાજુ લઈ જઉં છું, તો 5 - 6/5 થશે, આખું સ્ટેપ આ બાજુ લઈ જઉં, તો હવે શું કરશો, લસા લઈ લો, તો લસા કેટલો થશે, 5 5 × 5 25 - 6, તો x બરાબર 25 માંથી 6 જાય તો આવશે 19/5. તૈયાર છે, તો આ પહેલાનું કામ પૂરું થયું, ઉકેલ લખી દઈશ. ઉકેલ લખો તો પહેલો x એમ જ લખાય 19/5 અને બીજો y એમ જ લખાય 6/5, તમારો આન્સર તૈયાર છે. રેડી, તો લોપની રીત બહુ ઈઝી રીત છે, હજી પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ છીએ, ચિંતા નથી કરવાની, બે સ્ટેપ આવડે ને એટલે દાખલો પૂરો. અહીંયા જુઓ, ત્રીજા નંબરનું ચેપ્ટર છે, ઓકે. ચલો બીજો દાખલો ગણીએ, બે સમીકરણ છે મારી પાસે, એક અને બે, ફરી વખત જોઈ લો, તમે નક્કી કરો કોનો લોપ કરવો છે. સમજો કે આ વખતે હું વાયનો લોપ કરવાનો નક્કી કરું છું, તો હું પહેલા 2y જોઈશ, આ 4y છે ને આ 2y છે, તો પહેલા તો શું પહેલું સ્ટેપ છે કે બંને ચલ નો સહગુણક સરખો હોવો જોઈએ. તો આ ચલનો સહગુણક સરખો કરવા માટે પહેલામાં 4 છે, બીજામાં 2, તમે કહેશો કે આને 2 વડે ગુણી દો, 2 2 4 થઈ જશે, નક્કી થઈ ગયું. તો કયા સમીકરણને ગુણવાનું નક્કી કર્યું, બીજા, તો હું લખીશ કે સમીકરણ 2 ને 2 વડે ગુણી, પછી શું કરું છું, પછી લખું છું, પહેલા લખી દઉં, પહેલું સમીકરણ એમના એમ છે, 3x પ્લસ 4y = 10, એને મારે કશું નથી કરવાનું, ઓકે. બીજું સમીકરણ જે છે એને મારે 2 વડે ગુણવાનું છે, મેં નક્કી કર્યું છે, તો 2 2 4x, અહીંયા થશે -2 2 4y, અને અહીંયા થશે 2 2 4, આ બંને આપણા કામનું છે, ઓકે છે. હવે મારે શું કરવું છે, તો કે ભાઈ મારે y ઉડાડવાનો હતો, જરા ચેક કરી લો ને, 1 + 4y અને -4y ઉડી જાય છે, તો સીધો જ સરવાળો કરવાનો છે, તો 2 વડે ગુણી 1 અને 2 નો સરવાળો કરતા, રાઈટ, બંનેનો સરવાળો તમારે કરી દેવાનો, ઓકે. તો તમે સરવાળો કરશો તો કોઈ નિશાની ચેન્જ કરવાની જરૂર નથી. ફરી એકવાર તમને કહું છું કે જેનો લોપ કરવાનો છે એ બંનેની નિશાની વિરુદ્ધ હોય તો સીધો સરવાળો કરશો, બંને ઉડી જશે, તો મારે સરવાળો જ કરવાનો છે. સરખી નિશાની હોય જેમ કે આ દાખલામાં હતી, તો બદલવી પડશે, બદલવી એનો મતલબ થાય બાદ બાકી કરવી, બસ. ચલો અહીંયા થશે 4 ને 3 7x, આ સરવાળો છે, 10 ને 4 14, તો માટે x = 14/7, તો x = 2 થઈ ગયો પહેલાનો જવાબ. હવે ક્યાં મૂકીશું, તો બંનેમાંથી ગમે તે એક સમીકરણમાં આને મૂકવાના છે, તમારી મરજી છે. સમજો કે હું કહું કે સમીકરણ, કોઈ એમ કે ગઈ વખતે એકમાં મૂક્યું તો આ વખતે 2માં મૂકો ને, ચેક કરવું છે. ચલો 2માં મૂકીએ, તો સમીકરણ 2માં મૂકતા
बराबर छे। समीकरण 2 માં મૂકીએ છીએ, આ જે સમીકરણ 2 x માઈનસ 2y બરાબર 2, ઓકે છે મારી વાત? તો આ બાજુ તમે જોઈ રહ્યા છો બરાબર 2x માઈનસ 2y બરાબર 2, ઓકે। તો હવે 2 જ્યાં x છે ત્યાં તમે 2 મૂકી દો, તો અહીંયા x છે ત્યાં હું 2 મૂકી દઉં છું, માઈનસ 2y બરાબર 2, 2 દું 4 માઈનસ 2y બરાબર 2। એક કામ કરો, આ 2 આ બાજુ મોકલી દેજો તો પ્લસ થઈ જશે, આ 2 આ બાજુ લઈ દો માઈનસ થઈ જશે, ફાઇનલ શું વધ્યું 2y બરાબર 2, તો y બરાબર 2 ભાગ્યા 2 માટે y બરાબર થશે 1 છે। ઈઝી, તરત જ હું ત્યાં ઉકેલ લખી શકીશ કે તમારો ઉકેલ થશે x એમ આવ્યો તમારો 2 અને y એમ આવ્યો 1। ઈઝી છે રીત આપણી। તો આપણે સિમ્પલ કામ કરીશું કે જેને પણ તમે ટાર્ગેટ કરો ગમે તે એક ચલને, અને એ બે ચલ સરખા કરો અને પછી ડિસિઝન કરો સરવાળોને બાદ બાકી, બે જ વસ્તુ વિચારવાની છે, બરાબર છે। નેક્સ્ટ, આ સ્વાધ્યાયનો દાખલો નથી, એક્સ્ટ્રા લીધો છે એટલા માટે કે જેમ આપણે આદેશમાં જોયું કે એમાં પણ આપણને અનંત ઉકેલ અને ઉકેલ નહોતો પણ મળતો, અહીંયા પણ એવા કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ, પણ નોર્મલ તમને એવું કીધું હોય કે લોપની રીતે ગણો, એટલે તમે કે હું આપણે સીધી લોપની રીત ચાલુ કરવાની છે, બીજું મગજને કોઈ વિચારવાનું નથી। હવે નક્કી કરી લો કે કોનો લોપ કરવો છે। ફોર એક્ઝામ્પલ, મેં નક્કી કર્યું મારે એક્સ નો લોપ કરવો છે, જોજો આ 1 અને 2, ઓકે। ચલો એક્સ નો લોપ કરવા માટે સૌથી પહેલા શું કરશો, તો કે અહીં 2 છે, 2 ને કેટલા વડે ગુણો તો 4 થઈ જશે, તો તમે કહેશો કે 2 2 4 નક્કી થઈ ગયું, તો સમીકરણ 1 ને 2 વડે ગુણી, તો પહેલા હું સમીકરણ 1 ને 2 વડે ગુણી દઉં છું, 2 2 4 x આખા સમીકરણને ગુણવાના છે, 2 કા 2 y અને 5 2 10। બીજા સમીકરણ મારે કંઈ જ કરવાનું નથી એટલે મેં એમના એમ લખ્યું છે, ઓકે। હજી ડિસિઝન લઈ લઉં છું, અહીંયા જોઈ લો કે મારે જેનો લોપ કરવાનો છે બંને પ્લસ 4 x પ્લસ 4 x, તો નહીં ઉડે તો બાદ બાકી કરવી પડશે, નીચે બધાની નિશાની શું કરી દેવાની ચેન, તો ગુણી 1 અને 2 ની બાદ બાકી કરતા। મિત્રો, તમે બીજી કોઈ રેફરન્સ કે કોઈ બુક કે તમારી બુકમાં કદાચ ડબલ સ્ટેપ પણ હોઈ શકે, એવી રીતે સ્ટેપ આવશે કે પહેલા ગુણી લખો પછી ફેરથી કહેશે કે એનો સરવાળો કે બાદ બાકી, આપણે બધું એક જ સ્ટેપમાં કરી દેવા, બરાબર। તો અહીંયા શું થશે, નીકળી જશે 2y-માંથી 2y જશે તો એ ઉડી જશે, અને 10-માંથી 10 જશે તો એ 0 થશે, આ બાજુ પણ 0 અને આ સાઈડ પણ તમારી 0 થશે, તો 0 બરાબર 0 થયું, સનાતન સત્ય છે 0 બરાબર 0, તો તમે લખશો કે સનાતન સત્ય છે, અને જો સનાતન સત્ય છે તો તમારે ખાલી એટલું જ લખવાનું છે, આપણે આગળ જેમ ભણી ગયા એમ, સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળશે, કોઈ ટેન્શન નથી, બરાબર। તો આદેશમાં પણ આ જ થતું હતું, 8 બરાબર 8 મળતા હતા કે 10 બરાબર 10 મળતા હતા કે 0 બરાબર 0, તો અનંત ઉકેલ થશે, આ બાબત આપણા ધ્યાનમાં આપણે રાખીશું, ઓકે છે। એવું જ એક બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે, એમાં વિચારી લઈએ કોનો લોપ કરવો છે, તમે તરત મને કહેશો કે એક્સ નો કરીએ, તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું થશે, તમે કહેશો 2 વડે ગુણી દો, તો 2 સમીકરણ 1 ને 2 વડે ગુણી, પછી શું કરવું છે બાકી રાખો અને 2 વડે ગુણી નાખો, તો 2 એક્સ 2 દુ 4 વાય અને 3 દુ 6, આને કશું નથી કરવાનું, એમને એમ લખી દો 5, ઓકે છે મારી વાત। હવે શું, તો કે હવે આનંદ તમને શીખવાડ્યું કે બંને સરખી નિશાની હોય તો નહીં ઉડે, નહીં ઉડે તો મારે નિશાની બદલવી પડશે, મતલબ શું કરવું પડશે બાદ બાકી, તો અહીંયા હું લખીશ 1 અને 2 ની બાદ બાકી કરતા, ઓકે છે। તો 1 ને 2 વડે ગુણી અને બંનેની શું કરવી છે બાદ બાકી, અહીંયા પણ હું જોઈ રહ્યો છું આ શું થશે, 2 એક્સ અને 2 એક્સ પ્લસ અને માઇનસ, 4 વાય 4 વાય પ્લસ અને માઇનસ, અહીંયા શું થશે 6-માંથી 5 જશે તો વધશે 1, અહીંયા કશું નહીં વધે તો શું આવશે 0, દેટ મીન્સ શું આવ્યું કે 1 બરાબર 0, શું આ સત્ય છે, તો બિલકુલ સત્ય નથી કે 1 બરાબર 0 ન હોય, નોટ ઇક્વલ ટુ 0, જે સત્ય નથી અને સત્ય નથી, તો માટે સમીકરણ યુગ્મને ઉકેલ મળશે નહીં। જો સત્ય વાત આવશે તો ઉકેલ મળશે અનંત, જો સત્ય નહીં હોય તો ઉકેલ મળશે નહીં, આ બાબત ખાસ ધ્યાન રાખીશું। તો લોપની રીત બહુ ઇઝી રીત છે, ખાલી એક જ કામ કરવાનું છે, પહેલું સ્ટેપ આપણું નક્કી કરો કયો ચલ,
નો લોપ કરવો છે, બંને ચલ સરખા કરો. એના માટે તમારે કોઈપણ એક સમીકરણને ગમે એટલા વડે ગુણવાનું થાય એ તમારે વિચારવાનું છે કે ચાર છે તો બે વડે ગુણું તો બે દુ ચાર એક્સ થાય. કેવી રીતે કામ કરવાનું છે સરખું કરવા માટે બહુ નોર્મલ કામ છે. તો તમે એ રીતે બે ચલ સરખા કરી અને પછી સરવાળો અથવા તો બાદબાકી એ તમારે ત્યાં કરવાની રહેશે. ઓકે છે, તો આપણે લૂપની રીતનું પહેલું લેક્ચર છે. ધીમે ધીમે હજી એક બે લેક્ચર લૂપની રીતના લઈશું કે જેથી તમે ધીમે ધીમે એને સમજી શકો. ત્યાર રાખજો સ્વાધ્યાય 3.4ના બે જ એક્ઝામ્પલ છે, આ બેના સિવાયના છે, ખાલી તમને એક પેટર્ન સમજાવવા માટે. ઓકે છે, જલ્દી મળીશું. થેન્ક યુ.